નમસ્તે બાળ મિત્રો, શિવમ વિદ્યાલય શાળા તરફથી ઓનલાઈન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું પણ નીલમબેન ધોરણ નર્સરી વિષય સામાન્ય જ્ઞાન. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં શાકભાજીના નામ શીખવાના છીએ. તો ચલો બાળકો, સામાન્ય જ્ઞાનની બુક ખોલો, તેમાં આપણે શાકભાજી શીખીએ. સામાન્ય જ્ઞાનની બુકમાં પાના નંબર 8 ખોલો, તેમાં જુઓ. આ રીતનું તમને પેજ બતાશે, જુઓ તેમાં છે ઉપર, જુઓ શાકભાજીના નામ. તો આપણે શાકભાજીના નામ શીખવાના છીએ. તો તમે શાકભાજી તો ખાઓ છો ને, શાક બધા જ શાક આપણે ખાવા જોઈએ. તો ચલો બાળકો, જુઓ આને કેવા બટેટા. બટેટા બધા જ શાકમાં ભળે છે અને બટેટા તમને બધાને જ ભાવે છે. તમે ખાઓ છો ને, ગોળ ગોળ બટેટા હોય ને, ગોળ હોય લાંબા હોય, પણ બધામાં શાકમાં નાખી શકાય અને બધામાં ભળે અને તમને બધાને ખૂબ જ ભાવે છે. આ છે ડુંગળી. ડુંગળી સુધારીએ તો આપણને આંખોમાં પાણી આવી જાય છે, તીખી હોય ને, સરસ. આ છે વટાણા. વટાણા ફોલી અને દાણા ખાવાના હોય છે. શાકમાં નાખો છો ને, ભાવે છે ને, ફટાફટ ફોલાઈ જાય, નહીં તમને આવડે છે ને. આ છે ભીંડો. ભીંડાની ઉપર કેવી ટોપી હોય છે એને, ભીંડો લીલા રંગનો હોય છે અને આંગળી જેવા આકારનો હોય છે. આ છે રીંગણા. રીંગણ તો બધાને ભાવે, ભાવે છે ને, ખાવ છો ને, રીંગણનો ઓળો બનાવીને ખાય એને, સરસ. તો રીંગણનો રંગ કાળો હોય, જાંબલી હોય અને લીલા રંગના પણ હોય, એટલે રીંગણ અને ખાવા જોઈએ, સરસ. આ છે ટમેટું. ટમેટું ગોળ ગોળ લાલ લાલ ટમેટું, ખાટું મીઠું ટમેટું. ટમેટું તો તમને ભાવે અને તે કાચું પણ ખાઈ શકાય. આ છે કોબી. કોબીના પાન હોય છે, કોબી ગોળ ગોળ હોય છે, લીલા રંગની હોય છે, તે પણ કાચી ખાઈ શકાય છે. આ છે કાકડી. કાકડી લીલા રંગની હોય છે, તે પણ કાચી ખાઈ શકાય છે. તમે સંભારો કરો તેમાં પણ કાકડી હોય છે અને સલાડ બનાવો તેમાં પણ કાકડી હોય છે. તો કાકડી ખાવી જોઈએ, ખાઓ છો ને. આ છે મરચું. તીખું 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 મરચું, લીલા રંગનું મરચું હોય અને લાલ રંગનું પણ મરચું હોય, મરચું તીખું લાગે છે. આ છે ગાજર. ગાજર કાચા ખાઈ શકાય છે. ગાજરનો રંગ કેસરી જેવો હોય છે, તો ગાજર ખાવાથી આંખોનું તેજ વધે છે. આ છે પાલક. પાલકની ભાજી. પાલકની ભાજી એટલે લીલા પાન હોય છે, તે ખાવાથી આપણી આંખો અને લોહીનું શુદ્ધ થાય છે, તો એ ખાવી જોઈએ. પછી આ છે આદુ. આદુ ખાઓ છો ને, સેવા નાખીને ખાય છે ખબર છે, પપ્પા મમ્મી ચા બનાવે તેમાં આદુ નાખે છે. આદુ ખાવાથી આપણને શરદી ઉધરસ, આદુનો ઉપયોગ મસાલા તરીકે ઉપયોગ થાય છે. આ છે ફૂલકોબી. ફુલાવર જેને આપણે શાક બનાવીને ખાઈએ છીએ. આ છે લીંબુ. લીંબુ ખાટું ખાટું લાગે છે, ગોળ ગોળ લીંબુ હોય છે, લીંબુનો રંગ પીળો અને કાચું લીંબુ હોય તો લીલો રંગ હોય છે અને લીંબુનું શરબત બનાવીને પણ પીએ છીએ. લીંબુ ભાવે છે ને, સરસ. શરબત ભાવે છે એમ, સરસ. પછી આ છે લસણ. લસણ આપણે શાકમાં નાખીએ છીએ, મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ. આ છે સક્કરિયું. સક્કરિયું મીઠું હોય છે, જેવું બટેટાનું આપણે શાક કરીએ છીએ ને, એવું તે સક્કરિયું લાગે છે, પણ સક્કરિયું ગળું હોય છે, તેમાં ગળપણો લાગે છે, તે આપણને ખૂબ જ ભાવે છે. તે આપણે ક્યારે ખાઈએ છીએ ખબર છે, શિવરાત્રમાં આપણે સક્કરિયા ખાઈએ છીએ. તો આ હતા આપણા શાકભાજી. જોયા ને બાળકો, આ બધા જ આપણા
શાકભાજી છે અને તે ખાવા જોઈએ. ખાઈએ તો આપણને વિટામિન, પ્રોટીન અને કેલ્શિયમ બધું જ આપણને શાકભાજીમાંથી મળે છે. તો બાળકો, તમારા મમ્મીને કહેજો અમુક કાચા શાકભાજીને સલાડ બનાવી આપે, તે પણ ખાજો અને શાક પણ ખાજો. નમસ્તે બાળકો.